યાત્રાધામ હરસદ ખાતે ગેરકાયદેસર દબાણો પર ડિમોનેશન હાથ ધરાયું. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરસદ કાંદવી દરિયાઈ વિસ્તારના બંદર પર ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. હરસદ ખાતે આજે બંદર વિસ્તારમાં આજે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. હરસદના બંદર વિસ્તારમાં 120થી વધુ રહેણાંક તેમજ 20 જેટલા કોમર્શિયલ બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી 1,00,000 ફૂટ કરતાં વધારે કરોડોની કિંમતે જમીનનું દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર રાજ્યની સમુદ્ર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરાઈ રહ્યું છે. હરસદ ખાતે 800થી વધુ પોલીસ કાફલા સાથે એસપી નીતિશ પાંડ્યાને માર્ગદર્શનમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. દીપક જોશી, ZSTV, દ્વારકા. બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ હૈ. ઇસમેં જિલ્લા પ્રશાસનની ટીમ, પોલીસની ટીમ, સુરક્ષા કે હિસાબ સે યહાં સંયુક્ત અમારી કામગીરી ચાલ રહી હૈ. જો ભી બાંધકામ ગેરકાયદેસર ઘોષિત કિયા હૈ જિલ્લા પ્રશાસનને, ઉસકો ડિમોલિશન કર રહે હૈ. ઇસમેં સુરક્ષા કે હિસાબ સે હમારી સ્થાનિક પોલીસ LCB SOG, હમારે યહાં કે 2 DYSP સમીર સાડા, હાર્દિક પ્રજાપતિ, ઓર ઉસકા સિવાય હમારે રેન્જ સાહેબને જો રાજકોટ રેમે સે જો બંદોબસ્ત કી ફાડમની કી હૈ, SRP કી કંપની, કુલ મિલા કે 800 જીતના યહાં પોલીસ કા બંદોબસ્ત હૈ સુરક્ષા કે હિસાબ સે, ઓર અભી કામગીરી ચાલુ હૈ. સર, કિસ વજહ સે યહાં પે કામગીરી હો રહી? યે યહાં જો જો કાયદે હૈં સરકાર કે, ઉસકે હિસાબ સે જો ભંગ હો રહા હૈ, ઉસકે હિસાબ સે જો ગેરકાયદેસર બાંધકામ હૈ, ઓર જો આંતરિક સુરક્ષા કા જો ઇશ્યુ હૈ, ઉસકે હિસાબ સે યે કામગીરી અભી ચાલુ હૈ.